શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણાદાસજી મહારાજના સાનિધ્યમાં કોઓર્ડિનેટર રાહુલ દવેની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર અને શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર 8 ઓક્ટોબરના રોજ અનુક્રમે નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ઉપવેશન સંસ્કાર, કર્ણવેધન સંસ્કાર, મુંડન સંસ્કાર, વેદારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 32 તપોવન બાળકોએ સંસ્કાર વિધિનો લાભ મેળવ્યો હતો. શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં મહિનાના દર બીજા અને ચોથા શનિવારના હિન્દુ વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના 10 સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે. સંસ્કારવિધિ બાળકોમાં વ્યક્તિત્વ વિકાસ, સ્વસ્થ તન, સ્વસ્થ મન, બૌદ્ધિક વિકાસ તેમજ યશસ્વી જીવન થાય તેના માટે કરવામાં આવે છે. સંસ્કારવિધિ સંપન્ન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરાવવામાં આવી હતી અને પરમ પૂજ્ય સંત શ્રી નિર્ગુણાદાસજી મહારાજ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. જય મહારાજ. યોગીરાજ અર્જુન શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપ સૌના હૃદયમાં બિરાજમાન છે તેને હું વંદન કરું છું. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણાદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન ખાતે આજરોજ આપણા વૈદિક હિન્દુ સંસ્કૃતિમાં 16 સંસ્કારો પૈકી 10 સંસ્કારોની વિધિ છેલ્લા 8 વર્ષથી અહીંયા કરવામાં આવે છે. તો આજે તપોવનની દીકરીઓ તેમના બાળકોને લઈને આ વિવિધ સંસ્કારો પૈકી નામકરણ સંસ્કાર, ઉપવેશન સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, મુંડન સંસ્કાર, વેદારંભ સંસ્કાર જેવા વિવિધ સંસ્કારોનું વિધિ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે તેના માટે હું એમને આવકારું છું અને અભિનંદન આપું છું. આભાર.